આજની કડીમાં આપણે મહાન ક્રાંતિકારી ઉધમસિંહને યાદ કરી રહ્યા છીએ તેમને જલિયાવાલા બાગ હત્યાકાંડનો બદલો લેવા માટે પંજાબના ભૂતપૂર્વ લેફ્ટનન્ટ ગવર્નર માઇકલો ડાયરની હત્યા માટે એકત્રીસ જુલાઈ ઓગણીસો ચાલીસના રોજ ફાંસી આપવામાં આવી હતી ઉધમસિંહ ભગતસિંહથી ખૂબ જ પ્રેરિત હતા તેઓ તેમને પોતાના ગુરુ અને શ્રેષ્ઠ મિત્ર માનતા તેઓ પોતાના પાકીટમાં ભગતસિંહનો ફોટો રાખતા ઉધમસિંહ પર ભગતસિંહનો પ્રભાવ તેમણે માર્ચ ઓગણીસો ચાલીસમાં લખેલા પત્ર પરથી જાણી શકાય છે પત્રમાં તેમણે લખ્યું હતું મારા મિત્ર ભગતસિંહે મને છોડ્યાને દસ વર્ષ થઈ ગયા છે અને મને ખાતરી છે કે મૃત્યુ પછી હું તેમને જોઈશ તો તેઓ મારી રાહ જોઈ રહ્યા હશે ત્રેવીસ તારીખે ભગતસિંહને ફાંસી આપવામાં આવી હતી મને લાગે છે કે તેઓ મને પણ એ જ તારીખે ફાંસી આપશે ભગતસિંહની જેમ ઉધમસિંહે પણ ટ્રાયલ સુનાવણીનો ઉપયોગ તેમના ક્રાંતિકારી વિચારોને આગળ વધારવા માટે એક પ્લેટફોર્મ તરીકે કર્યો હતો ટ્રાયલ દરમિયાન ઉધમસિંહે કહ્યું અમે બ્રિટિશ શાસનથી પીડિત છીએ તેઓ વિના સંકોચે ભારતીય વિદ્યાર્થીઓ પર ગોળીઓનો ઓર્ડર આપે છે ભારત કરતાં પણ બ્રિટનમાં મારા અંગ્રેજ મિત્રોની સંખ્યા વધુ છે હું બ્રિટનની પ્રજાનો વિરોધી નથી મને ઇંગ્લેન્ડના કામદારો પ્રત્યે ઘણી સહાનુભૂતિ છે પણ હું દ્વેષપૂર્ણ બ્રિટિશ સરકારની વિરુદ્ધ છું અને તમે લોકો પણ એ જ પીડા સહન કરી રહ્યા છો જે અમે સહન કરી રહ્યા છીએ ઉધમસિંહ તેમના મિત્ર ભગતસિંહની જેમ અદાલતમાં પોતાનું ભાષણ પૂરું કરતી વખતે ક્રાંતિના સમર્થન અને બ્રિટિશ સામ્રાજ્યવાદના વિરોધમાં સૂત્રોચ્યાર કરતા રહ્યા શહીદ એ આઝમ ઉધમસિંહને એકત્રીસમી જુલાઈ ઓગણીસો ચાલીસના રોજ પેન્ટો વિલે જેલમાં ફાંસી આપવામાં આવી ઓગણીસો ચુમ્વોતેરમાં ઉધમસિંહના અસ્થિઓ ભારત લાવવામાં આવ્યા ઇન્દિરા ગાંધી શંકરદયાલ શર્મા અને જેલસિંહે અસ્થિ કળશ મેળવ્યો બે ઓગસ્ટ ઓગણીસો ચુમોતેર ઉધમસિંહના અસ્થિઓ સાત ભાગોમાં વહેંચવામાં આવ્યા જેમાંથી પાંચ ભાગો હરિદ્વાર કરતારપુર સાહિબ રોઝા શરીફ સુનામ અને જલિયાવાલા બાગ લઈ જવામાં આવ્યા બાકીના બે ભાગ સુનામમાં શહીદ ઉધમસિંહ કલા મહાવિદ્યાલયમાં રાખવામાં આવ્યા મહાન ક્રાંતિકારી સ્વતંત્રતા સેનાની ઉધમસિંહને શત શત નમન આજે આપણે સ્વતંત્રતા સેનાની ધીરન તીર્થગીરી ગૌન્ડરને પણ યાદ કરી રહ્યા છીએ જેઓ ધીરન ચિન્નામલય નામથી લોકપ્રિય હતા તેઓ એકત્રીસ જુલાઈ અઢારસો પાંચના રોજ વીરગતિ પામ્યા ગોન્ડર સમાજના ચિન્નામલય પલિયાકર યુદ્ધના કમાન્ડરોમાં સામેલ હતા અઢારસો એક અઢારસો બેમાં પોલીગર યુદ્ધ દરમિયાન તેમણે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી ધીરન ચિન્નામલયનો જન્મ સત્તર એપ્રિલ સત્તરસો છપ્પનના રોજ તમિલનાડુમાં ઈરોડ નજીક મેલપલયમ પાસે થયો હતો તેમણે અંગ્રેજો સામે યુદ્ધમાં ટીપુ સુલતાનની મદદ કરી અને ચિત્તેશ્વરમ માઝાહવલ્લી અને શ્રીરંગપટ્ટનમની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી ટીપુના મૃત્યુ પછી ચિન્નામલય કોંગોનાડુના ઓડા નિલાઈમાં સ્થાયી થયા અને તે કિલ્લાનું નિર્માણ કરાવ્યું તેમણે અઢારસો એકમાં કાવેરીમાં અઢારસો બેમાં માં ઓડા નિલાઈ અને અઢારસો ચારમાં આરચલુરમાં યુદ્ધમાં અંગ્રેજોને હરાવ્યા તોપના હુમલાથી બચવા માટે ચિન્નામલાઈએ કિલ્લો છોડી દીધો અને પલાનીના કરુમલાઈ વિસ્તારમાં રોકાઈને ગોરીલા યુદ્ધ કરવા લાગ્યા પરંતુ અંગ્રેજોએ તેમને પકડી લીધા અને એકત્રીસમી જુલાઈ અઢારસો પાંચના રોજ શંકાગીરી કિલ્લામાં ફાંસી આપી દીધી આ મહાન સ્વતંત્રતા સેનાનીને શત નમન